મિત્રો, વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ધોરણ 8 માં ગણિત માં ચેપ્ટર 9 બેઝિક પદાવલિઓ અને નિર્દેશક. છેલ્લે આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે સ્વાધ્યાય 9.5 માં પ્રશ્ન 4 કર્યો હતો. આ પ્રશ્ન 5 કરવો છે. પ્રશ્ન 5 નું સાબિત કરો. આ સાબિત કરવાની બે રીત આવશે. બે રીતે દાખલો સાબિત થશે. જે દાખલામાં જે રીતે જરૂરિયાત પડશે એ રીતે આપણે સાબિત કરશું. હવે માની લે કે બરાબર છે. હવે ડાબી બાજુની શરૂઆત કરવાની. ડાબી બાજુની શરૂઆત કરો અને જમણી બાજુ છે એનો જવાબ આવી જવો જોઈએ. અથવા એ શક્ય ન હોય તો ડાબી બાજુની ગણતરી કરો અને જમણી બાજુની ગણતરી કરો. બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. પાછો રિપીટ કરું છું કે ડાબી બાજુથી શરૂઆત કરશો, જમણી બાજુ જેવો જવાબ છે એવો જવાબ આવી જવો જોઈ અને બે સાબિત થઈ ગઈ. અથવા એ શક્ય ન હોય તો ડાબી બાજુની અલગથી ગણતરી કરવાની, જમણી બાજુની અલગથી ગણતરી કરવાની. જો બંને બાજુ સરખું આવે તો પણ સાબિત થઈ જાય છે. ચાલો પહેલા શરૂઆત કરી. 3x + 7 નો વર્ગ - 84x = 3x - 7 નો વર્ગ. ડાબી બાજુ શરૂઆત કરો બરાબર. ડાબી બાજુ શું છે? 3x + 7 કૌંસ નો વર્ગ - 84x. બે પદ વચ્ચે પ્લસ કૌંસમાં તો કે શું થશે? a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b વર્ગ. ચાલો એ સૂત્ર પ્રમાણે પહેલા પદ નો વર્ગ 3x નો વર્ગ + 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. પહેલું પદ 3x, બીજું પદ 7 + બીજા પદ નો વર્ગ 7 નો વર્ગ છેલ્લે 84x. એમાં શું વર્ગ થશે? 9x વર્ગ + 2 ગુણ્યા 3 ગુણ્યા 7 2 3 6 6 7 42x + 7 નો વર્ગ 49 - 84x. હવે બધા પદ અલગ છે, x સરખું છે. 42x 84x ax x સરખું છે, એનું સરખું આપી શકીએ 9x વર્ગ. ચાલો આ 42x કેવા છે? પ્લસ આ કેવા છે? માઇનસ. આ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ શું થાય? બાદ બાકી. 84 માંથી 42 જાય એટલે કેટલા વધે? 42x. 84 માંથી 42 જાય એટલે કેટલા આવશે? 42x. બંને માંથી મોટા પદ ની નિશાની, મોટા 84 ની નિશાની માઇનસ, પ્લસ 49. ચાલો ડાબી બાજુ ની જવાબ શું આવ્યો? 9x વર્ગ માઇનસ 42x પ્લસ 49. જમણી બાજુ નો જવાબ જો, જમણી બાજુ નો જવાબ 3x - 7 નો વર્ગ. જો જોઈ બે પદ વચ્ચે માઇનસ, તો આ જે સૂત્ર લાગ્યું એ સૂત્ર તો પેલી નિશાની કેવી આવશે? માઇનસ. ચાલો 3x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ. જો 9x વર્ગ માઇનસ 2 ગુણ્યા 3 ગુણ્યા 7 2 3 6 6 7 42x + 7 નો વર્ગ 49. તમે દાખલો ગણી લીધો. આ જો હતો ડાબી બાજુનો જવાબ શું આવ્યો હતો? બરાબર ડાબી બાજુ જે પદ છે એનો જવાબ શું આવ્યો હતો? 9x વર્ગ માઇનસ 42x + 49. બરાબર જમણી બાજુ છે એનો જવાબ શું આવ્યો? 9x વર્ગ માઇનસ 42x + 49. બંને જવાબ સરખા આવે છે. હા, તો બંને બાજુના પદ સમાન છે, સાબિત થાય છે. ટૂંકમાં કઈ રીતે લખવાનું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આ રીતે ટૂંકમાં લખી દેવા. ડાબા બરાબર જમા. પણ આમાં જે રીત થઈ છે એ જ રીત આપણે અહીંયા શું આપેલ છે? 9p - 5q કૌંસ નો વર્ગ + 180pq બરાબર 9p + 5q નો વર્ગ. ચાલો એટલે ડાબી બાજુ નો દાખલો ગણીએ. ડાબી બાજુ 9p - 5q કૌંસ નો વર્ગ + 180pq. ચાલો બે પદ વચ્ચે માઇનસ, એ માઇનસ બી નો વર્ગ થાય. પહેલા પદ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ 5q નો વર્ગ પ્લસ છેલ્લું પદ એમનો 180pq.
અહીંયા 9 p 9 શું કરશો 9 9 વાર 81 81 p 1 માઈનસ 2 ગુણ્યા 9 ગુણ્યા 5 2 9 18 18 5 90 90 p q પ્લસ 5 9 વાર 25 p 1 પ્લસ 180 p q ચાલો પાછું જોવો બે વસ્તુ સરખી થાય છે PQ 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 એને અડવાનું નથી PQ PQ ચાલો 81 P1 માઈનસ 90 પ્લસ 180 એક પ્લસ એક માઈનસ પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાન 180 માંથી 90 જશે એટલે 90 PQ પ્લસ 25 Q1 ચાલો ડાબી બાજુની ગણતરી પૂરી જમણી બાજુ જોઈએ જમણી બાજુ શું આવશે શું છે જમણી બાજુ 9p + 5q નો વર્ગ 9p + 5q નો વર્ગ બે પદ વચ્ચે પ્લસ કૌંસ નો વર્ગ પહેલા પદ નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ 9 p નો વર્ગ શું થશે 81 p 1 પ્લસ 2 9 18 18 90 90 p q પ્લસ 5 q નો વર્ગ 25 q 1 ચાલો ગણતરી કરીએ ડાબી બાજુ નો જવાબ શું આવ્યો 81 p 1 પ્લસ 90 p q પ્લસ 25 q 1 જમણી બાજુ જવાબ શું આવ્યો 81 p 1 પ્લસ 90 p q પ્લસ 25 q 1 ડાબી બાજુ જમણી બાજુ બીજો જવાબ શું આવ્યો તો બંને સરખું છે એવું કહી શકાય ટૂંકમાં કહી દીધું લખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબા બરાબર જમણ ચાલો આ બંને માં આપણે શું કહી કે ડાબી બાજુ ગણતરી અલગ કરી બંને માં જમણી બાજુ ગણતરી અલગ કરી તો આમાં કેવું થશે આ ઉદાહરણ ગણીશ તો ડાબી બાજુ ની દાખલાનો સરવાળો કરીશ એટલે ગણતરી પૂરી થશે ને એ જમણી બાજુ નું પદ આવી જશે ગણતરી પૂરી થશે ને જમણી બાજુ નું પદ આવી જશે તો આમાં જમણી બાજુ અલગ કરતા ને એ અલગ કરવાનું રહેશે નહીં જોઈએ કઈ રીતે હાલો બે પદ વચ્ચે માઇનસ કૌંસ નો વર્ગ તો નિયમ પ્રમાણે પહેલા પદ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ બીજું પદ શું છે 3 ના છેદમાં 4 પ્લસ બીજા પદ નો વર્ગ 3 છેદમાં 4 નો વર્ગ છેલ્લું જે પદ છે એમાં છેલ્લું પદ એમાં નાખશું 2mn પહેલા પદ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ પ્લસ 2mn છેલ્લો પદ ધ્યાન રાખજો ચાલો સાધુ બાબુ 4m નો વર્ગ 4 નો વર્ગ 16 m વર્ગ છેદમાં 3 નો વર્ગ 9 માઇનસ જ્યાં જ્યાં છે તો જે છે તો જાવ આ 3 3 ઉડી જાય 4 4 ઉડી જાય તો એ 200 માઇનસ 2mn પ્લસ આને સાધુ બાબુ 3 9 m વર્ગ છેદમાં 16 પ્લસ 2mn જો પ્લસ 2mn માઇનસ 2mn ઉડી જાય તો વધ્યો શું 16 m વર્ગ છેદમાં 9 પ્લસ 9 m વર્ગ છેદમાં 16 જો તો આ સાબિત કરવાનું હતું આપણે તમારા ટેક્સ્ટ બુક માં m વર્ગ ની બાજુમાં લખેલ છે m ની બાજુમાં લખેલ છે બાજુમાં લખો કે 9 ની બાજુમાં લખો બે ચાલે બરાબર અંશમાં લખવાનું ટૂંકમાં ચાલો આ જ પદ સાબિત કરવાનો છે તો પછી ત્યાં જમણી બાજુ લખવાની જમણી બાજુ આ જતો ને ત્યાં જમણી બાજુ લખવાનો અલગ લખવાની જરૂર નથી ક્યારે એ ડાબી બાજુ કરવા થાય જમણી બાજુ લઈને જવાબ આવી જાય ત્યારે જો જવાબ ન આવતો હોય તો ડાબી બાજુ જમણી બાજુ ની ગણતરી અલગ કરવી પડે અને છેલ્લે બાજુ લખી નાખવાનું ડાબા બરાબર જમણા